સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને. ફાટી જાય એવા વેણ કાળોમાં, અરે આ ઘરમાં ઘોડિયું ન બંધાય એટલા માટે અમે કામણકુંપણ કર્યા. ના મે મે હું છું ને આગળ કાઢી. અરે શું છે આ બધું? હા શું મારું કપાળ? આ તમે તમારી માં તમારા ભાઈ બાપી ને તમારો લાડતો માધ્યો મે બધા રિયો આ ઘરમાં નિરાતે તું એક જ નડું છું ને બધાને તું હાલી માનભાઈ આમ ઘર છોડીને ન જવાય. અરે જવા દો માં જવા દો. અરે હોળી ની સળગતી જાળે જ્યારથી આ ઘરમાં પગ મૂકે છે ને ત્યારથી. નહીં ભાઈ નહીં, ગમે તેમ તોય આપણા ઘરનું માણા આપણા ઘરની વહુવારું. વહુમા તમને હાથ જોડું છું,
રોકાઈ જાઓ ગૌમાં, હવે તો આ ઘરમાં રોકાય મારું જોડું. અરે માનભાઈ, એ માનભાઈ ક્યાં બબડતી બબડતી આલી ભાઈ સાહેબ, ક્યાં તે મહણમાં? તારે પાપે નાના ઓલા ભગતના હારે લગ્ન કરાવ્યા ને, મારો ભાવ બગાડો એ જુદો. અરે મારા ઘરમાં તો હોળી હળગી ગઈ છે નાના, મારા બાપને કહેતી હતી કે તારી દીકરી લીલા લેર કરશે, લે કરી લીધા લીલા લેર. અરે આ કઈ થામા, આ કઈ થામા, અહીં બેસ, અહીં બેસ, ઉપર બેસ, નિરાતે ટાઢી પડજરા, ટાઢી પડ, લે મારી વાત સાંભળ. શું છે? શું છે શું? આવા ગાડા ન કાઢી આવે, સમજે નહીં ને, આપણે ઘર ના છોડાય, ઘરવાળાને ઘર છોડાવાય, સમજણ પડે છે કાંઈ? અરે આપણે માણેકપુરની છોડી હું તો જ્યાં પડીને ગઈ છે ને, ને આપણા પિયરના નામનો ડંકો વગાડે છે, ડંકો. હું જાતી નહીં, તું મારી હારે હાલ, આપણે એક એવી જગ્યાએ લઈ જાઉં ને તને, ભૈરવનાથ બાબાને ન્યા, એટલે તારે એ ને કોઈ દુઃખનું નામ જ નહીં રે. જલસો જલસો, આ જય ભૈરવનાથ, જય જય ભૈરવનાથ, જય ભાગે ડમરૂ ધની ભયંકર, ઘોર નાદ સંભળાય થરથર, રક્ત ફુવારા વહે ફરફર, ભૈરવ ખપ્પર ભર 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 ભર. જય બાબા ભૈરવ, જય બાબા ભૈરવ, ખમ્મા પાતાળ ભૈરવ ને ઘડી ખમ્મા. આવો બચ્ચાઓ, આવો, કલ્યાણ કલ્યાણ હો. ભૈરવનાથ, સૌના મનોરથ પૂરા કરો. હા મનોરથ તો પૂરા હોય ગયા, ઘેરાક લેવા હે ઘેરાક. માનભાઈ માનભાઈ, ગભરા નહીં બેટા, ગભરા નહીં, આ તો આયલા કરે આવું બધું. આવ આવ આવ, જો પાતાળ ભૈરવ ને પગે લાગ, તારું કલ્યાણ થઈ જાય. આવ બેટા, પગે લાગ, પગે લાગ, ફોમમાં પડી જા. બચ્ચા, તારી આંખમાં આંસુ, ભૈરવનાથ ના દર્શને આવનાર દીકરીની આંખમાં આંસુ. શું કરે પાતાળ ભૈરવજી, તમારે કો કુછ ખબર નહીં હે, યે બેચારી હે ને, ઇસકે સાસરા વાળા ને ઇસકો દુકા ખારા દરિયા મે ડૂબાડ દિયા હે, શું કરવાના હે બોલો, બાર નહીં નીકળી શકતા હે. સાની રે બેટા, ભૈરવનાથ સૌ સારા વાના કરશે. જય ભૈરવનાથ, જય ભૈરવનાથ, જય ભૈરવનાથ. આની મનોકામના પૂરી કરજે. તમે પાછા આવી ગયા, બહુ સારું કર્યું. અરે આ શું છે? આ નાળિયેર છે, સ્થાપના કરવાની છે, વધામણા. વધામણા? શેના વધામણા? ભૈરવ દાદાના વધામણા. અરે વહુ, પણ આપણે ખોડે તો માટેલવાળી માં આઈ ખોડિયારના બેસણા છે. બોયલા મોટા, આઈ ખોડિયારના બેસણા છે? જો ખરેખર આઈ ખોડિયારના બેસણા હોય ને, તો તમારી વહુને 10-10 વર્ષથી આ એની કૂક ખાલી ન હોય. કેમ ખોડાનો ખૂંદના ન દીધો તમારી આઈ ખોડિયારે? બોલ્યા મોટા, આઈ ખોડિયારના બેસણા છે, નહીં હવે તો ભૈરવ દાદાના બેસણા થશે. જય ભૈરવનાથ. હે ભૈરવનાથ દાદા, હજે તારો પરચો બતાવી દે, ઈ બધાને બતાવી દે કે તું સાક્ષાત છે. હે ભૈરવનાથ દાદા, હજે તારો પરચો બતાવીને તારી દીકરીને તમામ દુઃખ દૂર કર, દુઃખ દૂર કરી મારી મનોકામના પૂર્ણ કર. હે ભૈરવ દાદા. હે માખુડિયા, હા શું થવા બેઠું છે? બાળકો, આજે આપણી શાળામાં ખોડિયારમાં ઉત્સવ છે, ને સાત બહેનોની વાર્તાને આજે ગીત દ્વારા બહેનો રજૂ કરશે. હીરની દોરી રે, હીચકડે હીરની દોરી.
દીકરી રાધા પાણી ગયા તારે બેની અમે તળા તારે દેવરાજ, ઓ બેટા દેવરાજ. જી બાપુ. લે આ બંગડીઓ સાંભળ, કોઈને ઉધાર ના આપતો. હા, આ છોડ્યું તો છે ને, તે છેતરી જાય. ભલે બાપુ. ઘોડિયાર છે જોગ માયામાં મળ્યાની, ઘોડિયાર છે જોગ માયામાં મળ્યાની, ઘોડિયાર છે. શું થયું અમરાજ? દાદી માં શું અમરાજ શું થયું બેટા? મારા પગ પર બેડું વેક્યું. પણ કઈ ખોડતો નહીં રહી જાય ને? પાટો બાંધી દીધો છે, કદાચ કોડ રહી પણ જાય. અમૃત બેટા, અમૃત. દાદી માં, હું જલ્દી સારી થઈ જઈશ. હા બેટા, જલ્દી સારી થઈ જશે. કોડિયારમાં બધા સારા વાના કરશે બેટા. માધવ તને ચલાવશે ધીરે ધીરે. ગમ ધીમે ધીમે જાઓ જાઓ. અરે 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 અરે, દેવરાજ આવી ગયો. માધવ, તું છોડી દે, હું આવી ગયો છું. અમૃત, હવે તું મારા પગલે પગલે ડગલું માંડતી ચાલ. રસિકલાલ, આમ તો જો જરા. આ હા હા હા, અરે આવ આવ જીવુ આવ. કામ ગોઠીમડા ખાવા મૈને રે હું છે. અરે હું તો એક વાત કરવા આવી છું રસિકલાલ, તમને કઈ ખબર નથી. તમે હાંભળું કઈ? આ પેલા જયરામની છોડી લંગડી થઈ ગઈ, લંગડી. હે? હો બેસો ને બેસો. બેસું તો ખરાબ ને. ઓહો, આજે તો કઈ તમારા લુગડામાં આભલા જબુક જબુક થાય છે ને કઈ. રેવા દે ને, મારા આભલામાં જોવાનું રેવા દે ને, નહીં તો બેભાન થઈ જઈશ, ખબર નહીં પડે કઈ.
આભલા જોવા છે. હું છે અત્તર છે અત્તર રસિકલાલ નું અત્તર. અરે વાહ. હા નહીં આમ ને આમ નાખી દે એડવાન નહીં. હા અરે વાહ. આહા હા આહા હા. બાકી હું રસિકલાલ અંતર છે તમારું. ઓહો રસિકલાલ એક વાત કહું, આ તમારો દેવરાજ છે ને આજકાલ પેલા જયરામ ની છોડીને બંગડીઓ બહુ પહેરાવા માંડ્યો છે, એટલે જરાક આમ ધ્યાન રાખજો હો. વળી પાછું જો ક્યાંક આમ પૈણી ને ઘરમાં ઘાલી ને તો તમારા ઘરનું તો નખો જ નીકળી જશે. આમે છોડી તો દોડ પગી તો થઈ જ ગઈ છે, અને ઉપરથી એના ઘરમાંથી ભૈરવનાથ નો કોપ છે કોપ. બાપુ બાપુ તમારા માટે આ જુઓ, ખાવા માટે ભાથું લાવી છું. અરે વાહ વાહ કેવું પડે હો, મારી દીકરી મારા માટે જમવાનું લઈને આવી, બહુ ડાઈને સમજુ દીકરી. તમે જમો ત્યાં સુધી હું ગોફણ લઈને પક્ષી ઉડાડો. હા ગોફણ લઈને પંખી ઉડાડ, પણ સાચવજો હો, કાઈ પડે આખડે નહીં, તને વાગે નહીં, જા. જેના બાણ વાગીને મણ ઘાયલ થાય અને છતાંય ઘાવ ન દેખાય ઈ નજરો ન મળે. માધવ આ તારા મીઠા મીઠા વેણ સાંભળીને એવું લાગે છે કે મારી ટોટલી મોર ઢોકતો હોય મારા મોરલા. અરે ઉભી રે મારી ઢેલડી. મોરલો 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 રે મારે ટોડલે ડહુક તો જાય.
ઢેલડી 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 રે મારે હૈયે ઢબુક દી જાય જો બેન, હું તારા માટે પગ લઈ આવ્યો. ઘોડી લઈ આવ્યા? હા, ચાલો. એમ નહીં, એમ નહીં, જો આ ઘોડીને અહીંયા રખાય અને હવે ચાલો જો ચલાય છે. ભાઈ, હું તો ચાલી શકું છું. ભાઈ, હવે હવે તો હું હું નવરાત્રીમાં મને ગરબા કરવા બી જઈશ. અને ભાઈ, હવે તો હું વાડીએ ભાતું લઈને પણ આવીશ. બરાબર. અને ભાઈ ભાઈ, હું પાણી ભરવાઈ જઈશ. હા. અરે રૂડા, આજનો દિવસ કંઈક ખરાબ જ લાગે છે. આજે કેનું મોઢું જોયું છે કે કોઈ છોકરી દેખાતી જ નથી. આવી ગઈ, આવી ગઈ, મારી છોકરી જોવા આવી ગઈ. ક્યાં સુધી ભાગી શકે? ગોરી પાલવડે બાંધી પ્રીતડી જ રે, જોને પાલવડે બાંધી પ્રીતડી, અને ભવો ભવ ના ભૂલાય, એ એવા પ્રીત ના ઘેલાય મે માનવી જ રે. અરે જે તો યા ખડીએ ઓળખા. અમૃત, તું
ઉભીધા સંભાળ. અરે મારી ઘોડી. લે આ ઘોડી, ચાલ ઉભી થા. અમરત, તું આ જંગલમાં એકલી? હા દેવરાજ. ભાઈ માધવ મારી માટે આ ઘોડી લઈ આવ્યો તો મને પાણી ભરવા જવાનું મન થયું. હું પાણી ભરવા ગઈ ને પાણી ભરીને આવી રહી હતી ત્યાં કેટલાક ગુંડા મવાલીઓ ભટકાઈ ગયા. આ તો સારું થયું, સારું થયું કે માં ખોડિયારે, માં ખોડિયારે મારી મારી રક્ષા કરી, મારી વારે ચડ્યા. નહીતર મારે મારે ઝેર ઘોળવાનો વારો આવત. એક તો હું અપંગ ને પાછી એકલી. તું એકલી નથી અમરત, હું છું ને તારી સાથે. અને હા, હવે આખું જીવતર તારો સાથ નહીં છોડું. હા હા દેવરાજ, હા હા, આખું જીવતર સાથ નિભાવવાની વાત કરે છે એટલે તું સમજે છે દેવરાજ? હા હા અમરત, આખી જિંદગી તારી સાથે નિભાવવાનો તને કોલ આપું છું. હા દેવરાજ, હા હા દેવરાજ. અરે કોઈ હામળો હામળો આવી ગયો છે, મોલમીનો મનચુક મોજીનો મેળાઈ તમારા ગામમાં આવી ગયો છે ભાઈ. અરે દરજી કલાની અંદર તો આપણો કોઈ હાથ તો પકડી શકે. અને ભૈનાના કપડા એવા ચલ જ બનાવું છું કે તૈયાઓ પણ આબલાનું ભરત એવું ભરું ને તો જાણે આકાશી મેઘધનુના રંગ દેખાય. અને કમકાની અંદર હાચા બાદલાનું ભરત એવું ભરું ને તો બાદલા જગમગ જગમગ આજ્ઞા માપક ધાવા માંડે. આપનો કોઈ હાથ નો મંગણી કે ભાઈ? તો પછી આ માનગઢમાં શું કામ આવ્યો? એ માય એવું થયું ને કે હમણાં થોડા વખત પહેલા ઘોડાપુર આવ્યું હતું ને તો મણિપુર ની બાજુમાં મારી દુકાન ને ઘર બધું તણાઈ ગયું. અને આમે મારી મા મને કહેતી હતી કે મારો જાણે જન્મ થયો ને ત્યારે એને હાથ ઘર બદલેલા. તમારી માએ બદલેલા? ના ભાઈ, તો અમે મનચુક મેલાયું હોય ને ન બદલ્યા હોય. અરે ભાઈ, તો તમને જોયા પછી એવું લાગે છે કે સ્વર્ગ ની હપ્તા પણ તમારી આગળ પાણી ભરે હાથ ચૂકો છું. બસ તમારા લુગડા એવા બનાવી દઉં, એવા બનાવી દઉં કે મેનકાને બી એક વાર થલમ આવે હાથ ચૂકો છું. બસ અલ્યા મનસુખ, તું મારે ત્યાં નોકરીએ રહીશ? નોકરી ની ક્યાં માંડો છો ભાઈ, તમે કહેતા હો તો તમારી ચાકરી કરવા તૈયાર છું. એક વાત કહું, તમને જોયા પછી પેલી વાર અહીં કઈ ઘંટડી વાગી છે તણા નાના કરીને. અને બીજી વાર મને જોતી હતી બાણી અને મણી ગયો જાપો. તો હાલ મારી હારે. હેલો માં આવી. એ માં, હા આ મોરબીનો મનસુખ મેરાય, અને આપણે ત્યાં નોકરીએ રાખી લે ને. હવે રેવા દે ને, રેવા દે ને, ગામમાંથી ગમેને ઉપાડી લાવીને કહે છે કે રાખી લે નોકર, એમ નો રખાય. જરા કામ પૂછાય ગચ્છાય પછી. જાતી કતના માતી, જાતી કતના. હું કીધું જાતી કતના. હા જે છે જાતી કતના. પગે લાગે, પગે લાગે. હારું હારું. હું નામ છે ભાઈ તમારું? હું મોલવી નો છું અને હું છું મોદી નો મનચુક મેળઈ. કેવો? મનચુક મેળઈ. નલજી નલજી મનચુક નલજી. મન મનસુખ. હા હા બરોબર છે, બરોબર છે. તે નોકરી કરવી છે? હા હા ઠીક ઠીક છે. આ ચોણ્યા જોને ગંતડી વાગી હતી ને ભાઈ ને જોને આ ક્યાંક થામા મંડ્યું ને આપણને તો ભાઈ. ધીરો ખાવ ભાઈલા, ધીરો ખાવ. છોડીને જોઈને ગંતડીઓ વાગવા મંડી ને મને જોઈને મોટા મોટા ઘંટ વાગવા મંડશે. ચિંતા ન કરો. પહેલા મેં જેતી કદ ને કીધું ત્યારે તમને કઈ સમજાવી નહીં ને સમજાઈ ગયું. કામ નું મને જલ્દી સમજાઈ જાય છે, નકામું નથી સમજાતું. હા માફ કરજો માકી, માફ કરજો. નહીં કરું. મારી વાત સાંભળ ભઈલા, આ તને કઈ કામકાજ બધું આવડે છે? કામકાજ માં તો તમે જલ્દી કામ ની અંદર આપણો જોતો ન જાણે માકી. અરે હું ધની આવ્યા બનાવું, કમખા બનાવું, લેંગા બનાવું, ખમીજ બનાવું, પછી બાટલું બનાવું, બધું બનાવતા આવડે. હા હા હા. ટોપી બનાવતા આવડે છે? ટોપી? હા માજી સાચું કહું, આ પહેલી ને છેલ્લી ટોપી મેં મારા બાપુજી માટે બનાવી હતી. પણ મારા બાપુજી તો હવે રહ્યા નથી, એનું તો માથું નાનું હતું.
એટલે એની યાદગીરી માટે એ દરજી કામમાં ઉચ્યાલ હતા, એની એક આ ચોપી રહી છે, એ પહેલું ચુબત. અરે અરે અરે, એવું કઈ માં બેટા, એવું કઈ માં હાયલા કરે આ કરે, હો હાયલા કરે, ચિંતા ન કર. સારું, હવે તને બધું કામકાજ આવડે છે કા? બધું બનાવતા સીવતા સીવતા બધું આવડે છે. હા, હવે મને ઈ કે પગાર કેટલો લઈશ? અગાળમાં હું લેવાનો માટી તમારી પાસેથી. તો કેતો ખરો, આપણને તો બસ ખામું પીવું ને હુવાનું મળે એટલે બસ. એ ખામું પીવું અને હુવાનું, પણ નકાય મારી એક માંગણી છે. તલત તે તલત સરસ તલત નહીં, માંગણી 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 માંગણીમાં એવું છે કે મને તેને ચીરામણની અંદર ચીરો જોઈએ. ચીનો શું? ચીનો અને પછી છે ને મને છૂવા માટે છે ને આ ધોળાજી નો ધોળિયો જોઈ, ધોળાજી નો ખાટલો ખાટલો, ધોળાજી નો જોઈ, ધોળાજી નો ધોળા મારું ધોલા માલું નો નહી, ધોલાજી નો ધોલિયો બોલ ને. અને એની માટે આ ગાદલું આવે ને, ગાદલું એની અંદર છે ને જે લૂ ભરીએ ને એ ધોળકા ના ચાંપા જેવું પોચું 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 જોઈએ. પોચું પોચું શું? અરે ભગવાન, ત્રાસ છે આનો, અને અરે આખો દી કેમ નો જાશે, મારું તો ભેજારું દહીં થઈ જશે. ના ના, જાતે જાતે. અરે આમાં તો શીરો મારે ખાવો પડશે, તારે નહીં ભાઈ. હું દેખીને તમારા માટે પછી પહેલા તમે મને કરો પછી હું. અરે હું શેકાઈ જઈશ એનું હું કાઈ નહીં. સારું સારું, હવે એક કામ કર, બધું નક્કી થઈ ગયું, રહેવાનું ખાવાનું પીવાનું. બેસ. હા, આ જોવા જો કેવા શોભે છે. આમાંથી અર્ધા મારા માધવાની વહુ માટે ને બાકીના તારે માટે. નહીં દાદીમા, નહીં, આ બધાય મારા. ભલે ભલે, તું બધા રાખ, તારા લગ્ન થશે ને તો ગાડા ભરીને કરિયાવર હારે તને વળાવીશ. ગાડા ભરીને કરિયાવર હારે વરાવીશ. ના જોવા હે મોટા દાનેશ્વરી, ઈ ગરણામાં અમારો ભાગ છે, ઈ કઈ ના બાપના નથી. લાવ છોકરી લાવ. કાકી ચૂપ. જુઓ બા, સાંભળી લો, આ બા બે બહેનો ભાગ છે, એમાં અમારો ભાગ છે ને એ અમને દઈ દો, એટલે હાઉ પછી બીજા ભાગમાંથી તમે આને સોનાની લંકા લૂંટાવી દો ને તો પણ અમારે કાંઈ નહીં. માનવ, જરા બોલવાનું ભાન તો રાખો. લે, એવું એમાં તમે શું કહી નાખ્યું? અરે આ તો મારો બર માં બળ્યો છે ને એટલે, નહીં તો હું. ભાઉ, હવે વધુ બોલ્યા છો ને. માળી, અમૃત હું હશે બેટા? બાપુ બાપુ જુઓ ને, કાકી માને કહે છે કે અમને અમારો ભાગ આપી દો. હા મારી, ઈ તો બેટા આ ઘરેણાના અમથા અમથા ભાગ પાડીને હું કહેતી હતી કે અર્ધા માધવાની વહુ માટે ને અર્ધા અમૃત માટે. ત્યાં તો વહુ, આ ઘરેણા છે ને એ આપણી કમાણી ન હત. અરે આ ઘરેણા તો માવડી લાવી હતી એના માવતરેથી કરિયાવરમાં. તે શું થઈ ગયું? માના ઘરેણામાં દીકરાનો ભાગ નહીં? અરે વહુ, માડી હજી બેઠા છે. તે માજી તો હજી કેટલાય વરાઉથી બેઠા રહેશે. એટલે એટલે અમારે અમારો ભાગ નહીં માંગવાનો. આ તમે શું બોલ્યા વહુ? અરે એક મુઠ્ઠી દૂર તારી મમતા, તારા માટે કેટ કેટલાય દીકરાઓ અને વહુએ પોતાની સગ્ગી જનેતાને રસ્તે રઝળતી કરી છે. લ્યો વહુ, આ મૂડી તમારી અને માં અમારી. આલ્યો આલ્યો, મારે ધર્મા તો નથી જોઈતો, મને મારો ભાગ દઈ દો. વહુ, હા હવે હું જોઉં છું કે માધ્યાની વહુને આ છોડી કેમના ઘરેણા પહેરી જુએ છે. જીવન અને જયરામના બાપુ, આ તમે જોઈ રહ્યા છો તમારા પરિવારમાં શું ચાલી રહ્યું છે. તે તમને તો ખોડિયાર માએ આશીર્વાદ આપ્યા હતા કે તારો માળો કોઈ દિવસ નહીં વિખાય, એ સુખી રહેશે, પણ આ તમારા પરિવારમાં તો
ભાઈ ભાઈ વચ્ચે વેરની જ્વાળા ફૂટી નીકળી છે. ક્યાં ગયા તમારા આઈ ખોડિયારના આશીર્વાદ? ક્યાં ગયા જીવનના બાપુ? એક દી આઈ ખોડિયાર, અથાર લગન મારા પર અને મારા કુટુંબ પર ત્યાં જેવી કૃપા રાખી છે એવી જ કૃપા કાયમ રાખજે મારી માં. આ મૂંગા પ્રાણી ને હું કામ મારો છો? હું બગાડ્યું છે તમારું? એ હાલ તો થા, મારા જીવતા જીવ આઈ ખોડિયારના વાહનને નહીં હળવા દઉં. આજે તારા દર્શન કરીને મારું આયુષ્ય ધન્ય થઈ ગયું. માં આજે હું તારા પર પ્રસન્ન થઈ છું. તે મારા વાહનની રક્ષા કરતા પોતાના પ્રાણ ત્યાગ્યા છે. માંગ દીકરા, શું જોઈએ છે તારે? આજથી મારા કુટુંબની જવાબદારી તારા શિરે છે. માં, મારા કુટુંબ પર સદાય તારા આશીર્વાદ રહે, તારી મહેર રહે, એવું કરજે બા. હું સદાય તારા કુટુંબ પરિવારની રક્ષા કરીશ, આ મારો વચન છે તને. ધરમ અને ધરતી કાજે પ્રાણ દેનારા તમે, હવે તમે જ ખોડિયાર માને વિનવો કે તમારા બાળકોને સુખી રાખે, એમના વચ્ચે વેર ન જાગે. તમે ખોડિયાર માને પ્રાર્થના કરો. જય ભૈરવનાથ. પાતાળ ભૈરવ બાપજી, પાતાળ ભૈરવ બાપજી, પાતાળ ભૈરવ બાપજી, ગજબ થઈ ગયા બાપજી, ગજબ થઈ ગયા. આ તમે જે નાળિયેર આપ્યા હે ને, કાઈ થયા નહીં, કાઈ વળ્યા નહીં બાપજી. પછી તમારે ઉપર ને ભૈરવનાથ ઉપર કોઈને શ્રદ્ધા નહીં રહેવાના હે. પછી નવા ઘરા ક્યાંથી આવવાના હે? બોલને છોડી બાપજી. બાપજી હવે તો હદ થાય છે બાપજી, તમે નાળિયેર આપ્યું, મેં સ્થાપના કરી, પણ કાઈ ફેર પડ્યો નથી. ભાઈ ભાઈ વચ્ચે તળાવ ન પડાય બાપજી. નહીં પડ્યા, નહીં પડ્યા, પડશે, જરૂર પડશે. આવતીકાલે હું તારે ઘેર ભૈરવનાથ ના સિંદૂર ના થાપા મારવા આવીશ. બધું સારું થઈ જશે. જાઓ જાઓ. ભલે બાપજી, હાલ છોડી ઘરે જવાનું કહ્યું. હાલ હાલ પધારો, પધારો ભૈરવનાથ બાપા, પધારો. આ જુઓ, આ રહ્યું ઓલા માથવાનું ઘર. તમ તમારે મારો થાપા અને દેખાડી દો ચમત્કાર. મારો થાપા. જય ભૈરવનાથ. હે ભૈરવનાથના પૂજારી, ખબરદાર, જો મારી ડેલીના ટોડલે ભૈરવનાથના નામના સિંદૂરના થાપા માર્યા છે તો. આ શું બોલે છે તું? અરે અમારી ડેલીના ટોડલે તો માં ખોડિયારના બેસણા છે. અરે પણ તારા ઘરની અંદર ભૈરવનાથની એ થાપના છે ને, પછી ના છે નો પાડત ગગા. હવે ઉછી ઉધારના અણેલા દેવ ઘરના રખોપા ન કરે હો. અને છતાંય મારી આ ખોડિયારનો તમારે પરચો જોવો હોય તો તારા ભૈરવનાથનું નામ લઈ મારી જો થાપા.
હા તમ તમારે મારો થાપા ઈ તો બોઈલા કરે હા એ ભૈરવ ના જય માં ખોડિયા હા હું થયો તો પોલાઈ ગો નહીં જય ભૈરવનાથ ચમત્કાર દેખાડો જય માં ખોડિયાર તમે જાણો તમારા કરમ જાણે હું તો આ હાલી થઈ ગયા ને હાથ કાળા જોઈ લીધો ને મારી આ ખોડિયાનો ચમત્કાર આનું પરિણામ તું જાણે છે છોકરા આઈ ખોડિયારના છોરો પરિણામની પરવા નથી કરતા બાજીગર એક દિવસ તારું મસ્તક ભૈરવનાથના પગમાં ન નમાવું તો હું ભૈરવનાથનો પૂજારી નહીં હવે તારાથી થાય તે કરી લેજે ક્યાં હાલતી નો થા જય ભૈરવનાથ જય ભૈરવનાથ હે આઈ ખોડિયાર તારા પર છે ખેડકંદોરો નથણી રે પેરાવું
મનસુખ, એ મનસુખ, મારો ઘાઘરો સીવી દે ને. તારે ઘાઘરો સીવડાવજે તો પછી આમ ઘાઘરા નું માપ લેવું પડે, એમ કઈ ઘાઘરા તોડા દીવાય છે. આ મોરી આવ, આગળ આવ, હરાક તો મારે જોઈએ ને. ઘાઘરો આઈતી છે જોઈએ, પર કમખાનું માપ લે. હે માં ખોડિયાર, અમારા ઘર પર તારી અમિત દ્રષ્ટિ રાખજે, સુખ શાંતિ રાખજે માં. મોટી બહુ ને મેં મારી નજર સામે એના ઓડા માંથી આવતી જોઈ. અરે શું થયું? આપણા ઘરમાં શું થવા દીધું છે? ઘરના બધા ભેગા મળીને મને મારી નાખવા માંગે છે. રીવાલીએ મને હડકાવી નાખવાની પેરવી કરી, કાતરો કાઢી નાખવાની. તમને કહું છું, હવે તો માણા તાવ આ ઘરમાં બધા મારા વેરી થઈ ગયા છે. માનવ માનવ, જરા સાચું તો બોલો ના. તે હું ખોટું બોલું છું? અરે ને કોઈને મળી મારા મને શોખ થતા હશે. અને તમે શું જોઈને ઉભા છો? તમારી માં તમને મારી નાખે છે. બહુ ભાન રાખો, બોલવાનું કઈ ભાન રાખો. અરે માડી, જયારે ઘરના મોટા ભાન ભૂલે છે ને, ત્યારે ઘરની સુખ શાંતિમાં આગ લાગે છે. આગ! અરે આપણા ઘરમાં, અરે આપણા ઘરમાં કજીઓ કંકાસ અને કુસુંપની એવી તો આગ લાગી છે ને, કે જેને સાત સમંદરના પાણી પણ ઠારી નહીં શકે. ભાઈ, તારી વાત હાવ સાચી છે હો જીવડ. પેલી કહેવતમાં કહ્યું છે ને કે ઘર ફૂટે ઘર જાય, અને જ્યાં ઘરનું ઢાંકણ નાર પોતે જ ઘરની આબરૂ ગાળી કરવા બેઠી હોય, ત્યાં ગોળાના પાણી હુદ્દાય હુકાઈ જાય હો. અને જ્યારે મન ઊંચા થઈ જાય ને ભાઈ, ત્યારે ત્યારે એક જ માર્ગ રહે છે. કાં તો તમે આ ઘરમાં રહો, કામે રહીશું. હા હા, વાંચું છે. આ ઘરમાં ભેગા રહીને આપણે ઝઘડો કર્યા કરીએ, એના કરતા તો નોખા રહેવું સારું. જીવન વડવૃક્ષ જેવું આપણું કુટુંબ, એની વડવાયું તમે કા વાળવા બેઠા છો દીકરાઓ? અરે આ રીતે તો ગામમાં આપણી આબરૂ ના ધજાગરા થશે, ધજાગરા. અને મારી સાથે રહેતા રહેતા ક્યારેક લડી પડાય, વાત વધી જાય, કોઈના જીવ ઉપર આવી જવાય, કોકનું કમોત થાય, ત્યારે આપણા કુટુંબના ધજાગરા નહીં થાય. જીવનની વાત સાચી છે. હવે તો નોખા રહે છૂટકો. જેવી તમારી મરજી, બીજું હું. બા દાદી બા.
મારું શું થવા બેઠું છે? થોડી અરમાની ઈચ્છા બીજું હું માં માં જગદંબા આઈ ખોડિયાર મારો માળો વીખાણો માં જે ઘરના આંગણે તારી આશીર્વાદની જોત સળગતી હતી એમાં આગ લાગી ગઈ માં. હવે બંને કુટુંબના રખોપા તારા હાથમાં છે માં, તારા હાથમાં છે. હું પણ જાઉં છું માં. તું તું પણ જાય છે? મેં તને જવાનું નથી કીધું. પણ હું અહીંયા કેવી રીતે રહી શકું? જ્યાં દાદી માની ભક્તિ ના હોય, મોટા બાપુનો પ્રેમ ના હોય અને વાલસોઈ બેનના હેત ના હોય એ જગ્યાએ હું કેવી રીતે રહી શકું? હું પણ જવાનો, આજે જતા મને કોઈ નહીં રોકી શકે. ઠીક છે, તારે જવું જ છે ને તો જા, પણ કાન ખોલીને સાંભળી લે. એકવાર આ ડેલીની બહાર પગ મૂકીશ ને પછી આ ડેલીમાં તારો પગ ફરીવાર શક્ય નથી. તમે પણ સાંભળી લો, તમને જે દી મને દીકરો કહેવાનું મન થશે ને તે દી હું તમને માં નહીં કહું. દાદીમાં હું પણ તમારી સાથે આવું છું. ના માધવ ના, તું મારી હારે આવીશ તો તારા બાપ બાપુજીનું ધ્યાન કોણ રાખશે બેટા? પણ માં, દાદીમાં, નાનપણથી જ તમે મને મોટો કર્યો અને હું તમારા વિના કેવી રીતે રહી શકું? હું તમારી સાથે જ આવીશ. બાપુજી, મને સમજાતું નથી આ બધું શું થઈ રહ્યું છે. ના થવાનું થઈ રહ્યું છે. જેવી માં ખોડિયારની ઈચ્છા. મનસુખ, એ મનસુખ, અરે ચબુડી 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 જોતા ને અજી ના તે ઊંઘ નથી આવતી ના. તારી માં હોય કી? હા હા, તો ઠીક છે ભાઈતા, એ તો ધોગ માયા છે, ગમે તાને ઘણું પકડી લે. તે તો મારા કમખામાં ભરત ભરતા ભરતા મારી કુકરી ખેરવી નાખી. અરે આખો ની કુકરી કુકરી હું ને મેં ગણ જે છબણી. હવે આ તાણે છે ને આપણી કોકડી નમાની ઉંમર નો કહેવાય. અરે મને તો એવી એવી રમતો આવડે છે ચમણી, એવી એવી રમતો આવડે છે, હું તને શીખવાનું તું શીખીશ. હા હે, હા આવતી ને આવતી ને મારી જેની રમતો શીખવાડ મારી છોડી ને રાતે છળ નથી આવતી. ઉભી થા, છોડી ઉભી થા, જા ખાટલા ભેગી થા. આ ને મત અક્કલ નથી, તને સમજણ નથી પડતી. શું છે આ બધું? કાંઈ નથી, તો મને કે ઊંઘ નથી આવતી એટલે ને શીખવાડતો તો બધી રમત હું જાત જાત ની. અમારે ત્યાં દોતી ની, હું ગયો તો હૂતણે લેવા ગયો તો હૂતણી હૂતણી મૂતણી તો મળી ને વાય પડી ગઈ. કૂતણી કૂતરી કોને કે? કૂતરી તારી માં. સાંભળી લો તમે, હા કામ નું સાંભળી લઉં છું, નકામું નથી સાંભળતી, સમજ્યો? અમારે તો જ્યાં સાંભળવાનું સાંભળતા નથી, નથી અમારું બધું સાંભળી લો તો. હા એ જ ખૂબી છે મારી. અને આ બધું હું છે? હું છે ખાટલો છે. આ ખાટલો છે? તમે મને શું કીધું તું? મેં તમને એમ કીધું તું કે ધોળાજી નો ધોળિયો જોઈ જામ જામપના પોતા પોતા જામપલ જેવું લું જોઈ ખાટલા ની અંદર. અને આ જો, આ જો, આ આ ગાડનું છે, આ ગાડનું છે, આ ચાનલ, આ કાઠી બળના ખાટલા ની બળનો હોલ છોલી નાખો. ઈ લાગનો છે તું, ઈ લાગનો તારે માટે હું ભાવનગર ના ભાવસિંહજી ના ધોળિયા મંગાવવા. અરે ભાવસિંહજી નો ધોળિયો મને નથી જોતો. તમે મને જમાડવામાં હું કીધું તું? હું કીધું તું કે મારે ચીનામાં ની અંદર સાતનો ધીનો જોઈએ, ધીનો અને ધીણા ને બદલે બે દાણા ની ખાતી છાત પીણાવો છો અને ઓલો તુકો રોટલો બાજરાનો તંદન ધીનો ખવડાવો છો. એ ધોતી માં મારે તમારી નોકરી નથી કરવી. મારો મારો પગાર ચૂપ રે, જે છે આ છે, રહી રહેવું તો રે નહીં તો હાલતી નો થા. મારો પગાર લાવો બાત. હવે જા જા, પગાર છે નો લાખો. તારે પૂછ્યું તું ને કે પગાર માં શું લઈશ, ત્યારે કેસ કીધું તું ખાવું પીવું ને હું, તે ખાઈ પી લીધું ને હુઈ લીધું, હવે પગાર છે નો. અરે ખાવા પીવા ને હુવાનું કઈ તમારું મોઢું જોઈને નહોતું કીધું, એ તો મેં તમારી છોડીને જોઈને એટલે ઘંટડી વાગી હતી.
એટલે મેં એમ કીધું હતું કે ખાવું પીવું ને હું બાકી તમારું મોડો જોઈને બગાડ તો જોઈએ ને, મારો બગાડ આપી દઉં મારા ઘરે જાઉં છું. ઘંટડી વાગી ત્યારે એ યાદ નતું કે ભેગો ઘંટડી વાગશે આવડો મોટો? આ વાગો ને ઘન મારા માતા માં કે વાગવો જોઈ. હા મારો પગાર આપ. આ ગોકીરો કાયરમાં દઉં છું તારો પગાર મોટો ન જો એ તો પગાર ઉભો રે દઉં છું. એ આ લે આ લે તારો પગાર હાલતી ન થા. અરે તારા જેવે તો કઈક મારા ખિસ્સામાં છે ખિસ્સામાં. હા મને ખબર છે તારા ખિસ્સામાં છે માટી, પણ એક દી તારા ખિસ્સાના ટેબા નો તોડી નાખું ને તો મારું નામ મોલવી નો મંતુક મેલાય નહીં. માલ છે હળેલ બળે ઉપાણી અને વાંકી દેગી ઉડી પાયડા ઉપાય કાઈ નું મળે પાયણી ઉપાય મૂડી. હાલ મંતુક હાલ મારું બોતલ ના બોતલ ના આપું છું આપું છું. અને મારું સમિતે ના આપું છું. મારી કા તળે ના આપું છું. અને ભામા તારા બની છે શું વેચવા જઈએ તો આઠા ના નો આવે તારા ખાતા ના નો આવે તો નો આવે. અત્યાર લગન તને મારી જણું હતી માતી એક દી જો ને તારી ચોણી આડે લગન નો કરું તો મારું ના મંતુક મેલાય નહીં. જા જા મોટા લગન કરવાનો નો નીકળ્યો હોય તો કે ભા ચોણી નાખે કે ભા. અને તે ભા તો હું તારા ચોણી નો નાખું તો મારું નામ નહીં સમજે છો તારા મનમાં? અરે મનસુખ અડધી રાતે ક્યાં જાય છે? અરે બાબા અડધી રાતે આપણા દાણા પાણી ઉઠી ગયા જીવી નહીં ગયા. નોકરી હતી છૂટી ગઈ. નોકરી છૂટી ગઈ? મારી પાસે કામ કરીશ? અમારી પાસે કામ કરું પણ કામ એનું કરવાનું ક્યાં તો ખરા? એ કપડા સીવાનું. કપડા સીવાનું? અરે વાહ ભાઈ વાહ. આનાથી ઉત્તમ વાત હું હોય કે દર્દી નો દીકરો જીવે ત્યાં જીવે. પણ તમારી દુકાન ક્યાં? કજિયાખોર જીવીના ઘર ની સામે મારી દુકાન છે. આ જીવીના ઘર ની સામે? અરે તો બાપજી જરૂર નોકરી કરીશ. એને કહીને આવ્યો છું એક દી તારા ટેબા નો તોડી નાખું તો મારું ના મનતું મેળાય નહીં. પણ પગાર પગાર જીવી હતા બમરો પગાર. હા હે તો હાલો અત્યારે રસિકલાલ. હા હા જીવી જાજરમાન કેવું પડે? હા મેં તો તમને ઓળખ્યા નહીં લ્યો. મને તો થયું કે લગ્ન ની ચોરી માંથી કોઈ વવરાણી આવ્યા હશે. તમે એક કામ કરો, આ છે ને આ એક ડઝન મેક્સી દઈ દો અને દહ બાર છોડી ના દરેશ દઈ દો એટલે હાલતી થાઉં. બીજું શું રસિકલાલ? હવે કઈક તો એમ થાય ને કે આવી મીઠસ ની વાતો કરવી કોની આઈ રે? હા અરે હા જીવી તું મને વાત કર ને હું તને વાત કરું. જીવું જીગર આય હાય મારા દેવરાનું ક્યાં ઠેકાણું પાડી આપે ને તો હું તને બે તોલાની સોનાની ચેન આપીશ. હા ને આમે જો ને આ મારા થોડા તો ધોળા થવા આવ્યા. આ પણ હું એમ કહું કે રસિકલાલ આ પેલો તમારો દેવરાજ ઓલી દોટ પકીને બંગડીઓ પહેરાવ્યા કરે છે એનું? આ પેલા મને હતું કે લંગડી તો લંગડી ચાલશે, વાડી ખેતર ને ખોડું લઈને આવશે વારસો લઈને. પણ હું એમ કહું છું કે એના બાપા જે છે હું. તો એક કામ કરો જો તમે હા કહેતો ને તો આ કાલ ને કાલ તમારા દેવરાજ નો ચાંદલો કરી દઉં. બોલો એમ? હા વસાર કરી જુઓ હે ને. લ્યો હાલો હવે લુગડા દો. માં ખોડિયાર મારો માળો વિખાઈ ગયો ને માં, મારા જીવનની રક્ષા કરજે માં, એની ભૂલ ચૂક માફ કરીને એને સાચવજે માં. અરે બેન અમરાજ છડાવ. અરે રોટલા ઠંડા થાય છે. આવે છે આવે છે માધવ, બહુ ઉતાવળો તું તો. હા હા સુન દીકરા બેસો સંભાળી લે. શાબાશ. આ ભાઈ પાપજી મારા ઘરમાં તો હવે સોનાનો સૂરજ ઉગ્યો છે. પાપજી એક નમ્ર અરજ છે, ફૂલની ફૂલની પાકડી સ્વીકારો સ્વીકારો સ્વીકારો. કલ્યાણ હો. ઘરના ભાગલા કરાવ્યા બરાબર, ભાઈઓ ના ભાગલા કરાવ્યા બરાબર, હવે આ તારી વાડી વજીફા ને ભાગલા કરાવી નાખ એટલે પછી આખી જિંદગી તારે જલસો. અમૃત અમૃત
આમ અચાનક એકલી ક્યાં ચાલી? મારા જૂના ઘરે જાઉં છું, જ્યાં મારા નાનપણના સંભાળાના ઘરેણા ખોવાયા છે, એને ગોતવા જાઉં છું. પણ અમૃત, તારા આ દિલના ઘરમાં મારું પણ ઘણું ખોવાયું છે, હું પણ એને ગોતવા જ નીકળ્યો છું. બોલ, તારે શું જોઈએ છે? હું બધું જ આપવા તૈયાર છું. મારા ઘરેણાને આભૂષણ તો તું જ છે દેવું. આ તું જૂના ઘરની માયા ભૂલાતી નથી ને, એટલે હવે મયરની માયાના પોટલા બાંધી તું મારી ઘરે આવ, પછી જોજે પોટલાની ગાંઠો છોડી ઘરેણા જોયા કરજે. એ તો ત્યારે જ બને જ્યારે ચોરીના ચાર ફેરા ફેરવી તું મને તારા ઘરે લઈ જાય. એ દિવસની પણ વાર નથી, એ બધા જ તારા વાર્તા પૂરા થશે. ઓરી આવ. કહું છું, આ હારી પાકવાળી જગ્યા છે ને એ આપણે લઈ લઈ, અને આ પડતર જમીન છે ને એ એમના ભાગમાં દઈ દઈ, બરાબર ને? હાલો જીવન. અરે આવું કરી છે ભાઈ? અરે આ વાળી તો આપણા બે ભાઈઓની મજિયારી કહેવાય. અરે ભૈલા, આપણી પછડી જેવી પથરાળ જમીનમાં ખેડશે શું ને ખાશે શું? મારો માધવો, મારો માધવો, અહીં તમારો માધવો બેડો છે ને, એના પાપે તો આ વાડીમાં અમારે કાટાડી થોડ રોપવી પડે છે. અરે જે દીકરો સગા બાપનો ન થયો એની ચિંતા અમારે શું કામ કરવાની? તમ તમારે માંડો કામ કરવા. હાલો. અરે ભૈલા તું કઈ બોલતો ખરો પણ? અરે શું બોલવાના હતા, કઈ નહીં થાય. હાલો હાલો હું કામ કરું. હાલો. આપણી વાડીમાં આ થોડિયાની વાડ મોટા બાપુ મને બોલવા દો. આ તો આપણા વડવાઓની વાડી અને મારા જીવતે અહીંયા અહીંયા ભાગલા પડશે તો શું કરીશ? તું શું કરીશ? હા મારીશ ને, અમને મારી લે, મારી લે. અમે તું ક્યાં અમારો સગો દીકરો હતો. બાપુ બાપુ તમે કેમ કઈ બોલતા નથી? હું માધવ જીવન તમને પૂછું છું, હું તમારો દીકરો નથી, હું તમારો વારસદાર નથી. કહી દો, કહી દો કે તમે મારા ભત્રીજાને ખોળે લેવાના છો. એવા ખોળે લીધેલ દીકરાથી દાડા ન વળે માં? અરે આખરી વેળાએ જલની અંજલિ આપો તો એ આત્મા અવગતે જાય બાપુ, આત્મા અવગતે જાય. અને સ્મશાનમાં ચિતાની અગ્નિ દાતો સગા દીકરાના હાથે જ દેવાય, નહીં તો 100 મણ લાકડી ખોળિયું ખાખ ના થાય બાપુ, ખોળિયું ખાખ ના થાય. અરે અમે તમારું જીવતર તો એળે ગયું, હવે મોત પણ બગાડવા માંગો છો બાપુ. આ તમારા દીકરા વિના તમને મોક્ષ નહીં મળે બાપુ, તમને મોક્ષ નહીં મળે. માધવ બાપુ, બાપુ શું થયું? થઈ ગયું બાપુ, શું થઈ ગયું તમને? અરે શું થઈ ગયું? અરે આગો જા, આગો જા, ખબરદાર તારા બાપુને હાથ લગાડ્યો છે તો. અરે ના આવતો તું, તારા વગર ભલે તારો બાપ આવગતે જાય, અંજલિ આપવા ના આવતો. પણ તું જા બાપુ. ભગવા, હવે જો તું એક પણ વેણ બોલ્યો છો તને મારા આમ છે બેટા. શું થાય છે તમને? તમને થાય છે શું? તમને શું થાય છે? તમને થાય છે શું? બોલો તો ખરા, તમને શું થાય છે? ખેતર હોય તો ખેડીએ, પણ મારે તો હવે દુઃખના ડુંગરા ખેડવાના. રાધા, મારે તો હવે આ જમીન અને પથ્થર સાથે પનારો. એટલી જ તો આવી છું તારો સત્વારો આપવા. રાધા, તારા બાપની તું એક ની એક દીકરી, લાડકોડમાં ઉછરેલી. એમ? મને તો આ વાતની ખબર જ નહોતી. રાધા મજાક છોડી દે, લાગણીના પૂરમાં તણાઈ ન જા, પાછળથી પછતાવો ન થાય એટલે એટલે વિચારીને પગલું ભરજે. જે પગલું ભર્યું છે ને એ વિચારીને જ ભર્યું છે. જે હાલમાં રાખીશ ને એ હાલમાં રહેવા હું તૈયાર છું. કોઈ વાતનો વસવસો નથી માધવ. રાધા, તે મારું આ ખેતર તો જોયું, હાલ મારું ખોરડું પણ જોઈ લે. રે વાદે માધવ, મારે કઈ નથી જોવું, તું મળી ગયો, મને બધું જ મળી ગયું, હવે હું તને જોયા કરીશ માધવ. રાધા બોલો ફળિયાર માતનો જય. અરે આ તો માતાજીના મંદિરે જાય છે. રાધા
હાલ આપણે પણ જોડાઈ જઈએ. એક ગરીબ માજીનો સહારો બનવાને બદલે પથરા મારો છો? શરમ નથી આવતી તમને? અરે આ રક્તપિત્તણ ભાઈ, ગામમાં રોગચાળો ફેલાવવા વારંવાર આવી જાય છે. અમે કેટલી વાર ગામ બહાર તગેડી મૂકી છતાં પાછી આવી જાય છે. આજે તને મારીને જ છૂટતો. ના ભાઈ ના, હું તમને પગે લાગું છું. માજીને હું લઈ જઈશ. તમે એને મારો નહીં, તમે એને મારો નહીં. તમે જાઓ, હું માજીને લઈ જઈશ. ચાલો ભાઈ ચાલો, આપણે શું ભોગવશે? ચાલો. ના દીકરા ના, મને હાથ ના લગાડતો, નહીતર મારો આ ચેપી રોગ તને પરખી જશે. માં, તમે અમારી ચિંતા નહીં કરો. માં, અમારા રખોપા તો માં ખોડિયાર કરશે. અને માજી, અરે આવી સેવા કરવાનો અવસર તો ભાગ્યશાળી ને જ હોય. દીકરા મારા, હા માં, મેં કેટલાય દિવસથી અન્ન ખાધું નથી, માત્ર પાણી પીને દિવસો કાઢ્યા છે. માં, અમારી સાથે અમે ભાતો લાવ્યા છીએ, તેને માતા ખોડિયારનો પ્રસાદ સમજીને તમે ખાશો ને તો અમને ખૂબ આનંદ થશે. માં, હાલો માં, હાલો ઉઠો. બસ દીકરા બસ, હવે મારું પેટ ભરાઈ ગયું. મારી ભૂખ સંતોષાઈ ગઈ દીકરા, મારી ભૂખ સંતોષાઈ ગઈ. બોલો માજી, હવે તમારી શું ઈચ્છા છે? દીકરા, હવે મારી છેલ્લી ઈચ્છા એક જ છે, આ ખોડિયારના દર્શન કરવાની. માં, ચાલો ને, અમે લોકો પણ માં ખોડિયારના દર્શને જઈ રહ્યા છીએ. આપણે સાથે જઈશું. હાલો હાલો દીકરા, હાલો. હાલો દીકરા. અરે માજી ક્યાં ગયા? અરે રાધા, જો જો, કંકુના પગલા, માતાજીના પગલા. માતાજી, માં, માં ખોડિયાર, રાધા, રાધા, આ તો માં ખોડિયાર હતા. હે માં, અરે તારા દર્શન માટે આખું જગત તરસે છે. એવા સાક્ષાત તમે અમારી સામે હતા ને અમે અભાગ્ય તમને ઓળખી ના શક્યા. માં, અમારી ભક્તિમાં જરૂર કઈ ઉણપ છે. મેં તો તમે આમ ના કરત. માં, અમારાથી શું ભૂલ થઈ ગઈ છે? માં કહો. માં, એ માં મારું કલ્યાણ કરજે અને ધબુડી મને વહેલી વહેલી પરણાવી દે. મારાથી નથી રહેવાતું. હું રોજ તારી ભક્તિ પૂજા બધું કરું છું. હે માં, મને મારા ધંધામાં બળકન દેજે, મારા ધંધામાં બળકન દેજે, ધંધામાં બળકન દેજે. હે માં, હે ખોયાળ વાલીનો જય હો. હે માં, દબણી દબણી ભૂખ લાગી, આખી રાત કાંદું નથી, કઈ ખાવાનું લઈ આવ. એ મનસુખ, હા હા, ડબુડી ક્યાંથી આવી? અરે આ તો ડબુડી નહીં, હું. તું જે તું, અને ગમવા પડી ગઈ. હું લેવા આવી? મારા કમખાનું શું થયું? અરે કમખાન તૈયાર છે તારો, લે. અરે આમાં જરી બની રાખ્યા છે. અત્યાર સુધી મુલતીઓ ના પાડતો તું ને લગ્ન કરવાની? આ કમકો પહેલો નથી અને મૂળ ત્યાં આ પાણી નથી. તો લાવ મારો કમખો. એ ભદિયા ભદિયા, હવે લે તારા પૈસા. મનસુખ, અરે મારી ધબુડી, આવતી ને આવતી ને મારું કહે છો. હું તારા માટે શીરો લાવી. તું મારા માટે શીરો નહીં આવી? હા, તારી માન ખબર નથી ને. ના, દોકરીએ ખાતી છાશ પીણાવીને મારું મગજ ખાતું કરી નાખ્યું. આ જો તારા માટે વજની બનાવી ચલક. આવતીને આવતીને આપણે ખાતી મેઈન આપણે ખાઈ. હા લાલ છીનો ખાઈ. આવતીને આવતીને મારી ચબોડી. છીડો ખાવા મળ્યો. મારા હાથેથી ખા.
એ મનસુખ શીરો પછી ખાજે, પેલા મારું માપ લે. અરે તારા ચણિયાનું માપ તો મારી પાસે કાલ લઈ જાજે. જા એ ધબુડી ધબુડી. આમી ને તારી માં લાકડા ની આની છુપાઈયા છુપાઈયા અંચાની માં ઉપાઈયા. મારી ધબુડી ક્યાં ગઈ? એલા મનસુખા, મનસુખા મારી ધબુડી ને જોઈ કે તમારી ધબુડી નો દીના પ્યાનો તોણો ભણું છે કે ધબુડી ધબુડી કર્યા કરો છો? મને શું ખબર તમારી ધબુડી ક્યાં છે? 24 કલાક મારા ઘર ના દરવાજે તારી નજર ખોડાડી હોય છે એટલે તને તો ખબર જ હોય. આટલું બધું ધ્યાન આગળ મોચી માં રાખે જ ને આગોરે. એ તને ધબુડી ને ખબર નથી? આ શીરો તારી કઈ માએ બનાવ્યો છે? આ શીરો ને વાટકો બે મારા ઘર ના છે, સમજા પડી? ખોટું બોલે મારા રોયા આખરે આખરે અહીંયાથી મારે મારી ઢબડી અહીંયા નથી એમ ને? તારા હાડકા ભાંગી નાખીશ, હાડકા ભાંગી નાખીશ. ખબરદાર ખબરદાર, જો બીજી વાર મારી છોકરી સામે જોયું છે ને તો મારી મારીને ઊંધો કરી નાખીશ. ઓળે ગધેડે બેહાડી મોઢું કાળું કરીને માથે ટકો કરીને મોરબી ભેગો કરી દઈશ. હા મોરબી તો જઈશ, તમારી ધબુડી લઈને જઈશ. હવે જા જા, મારી ધબુડીને હું લઈને જઈશ. આ જોડે જોડે તારું લાચું ના ભાંગી નાખું તો કે લાચું ના. અરે ભાઈ મારા તૈયા મારાને મારતા નાંગમાતા નથી. અરે જા જા, હવે તારા પર દયા કરવા જેવું નથી. ખબરદાર, છેલ્લી વાર કહી દઉં છું, બીજી વાર જોતો નહીં મારા ઘર સામે ને મારી છોડી સામે, નહીતર તો હમણાં ટેભા. એ ડબડી ઘર ભેગી થા, શું બીબી જોયા કરે? મારી આની નોજી છે કે નાયણ તાકન જેવી મારી મની ધોઈ નાખ્યો મન તું કે મને તો ટેન. Hey!
ઉતારો આરતી ઉતારો માની આરતી ઉતારો આરતી ઉતારો માની આરતી ઉતારો પગલે પગલે અમે તારા દર્શને આવ્યા અને મનથી તારી આરતી પણ ગાઈ. માં અમને આશીર્વાદ આપો કે તમારી છત્રછાયામાં અમે સદા સુખી રહીએ. બેટા, માં ખોડિયારના આશીર્વાદ તમારી સાથે જ છે. માં ખોડિયારનો જય હો. ઉભી કેમ રહી ગઈ? દેવરાજની વાટ જોઈએ છે. જ્યાં સુધી દેવરાજ નહીં આવે ને ત્યાં સુધી ઈ પણ નહીં આવે. હાલો આપણે જઈએ. ચાલો. હે જોન હાથ નાખું હૈયા માજ રે, ગોરી હાથ નાખું હૈયામાં અને મારી જીભ લડી લલચાય. એ તારું જોબન આંબો મોર્યો જ રે, અરે જોઈ કાળ જડું કોરાય. દેવરાજ, મોડું કેમ થયું? રસ્તામાં બીજી કોઈ છોકરી મરી ગઈ હતી કે શું? એ આપણે તો બે ચાર બંગડીઓ પહેરાવી નથી કે કંકુના ચાંદલામાંથે ચોખા ચોળી શકપણની ચુંદડીઓ ઓઢવા માટે ગામે ગામની છોકરીઓ વાટ જોઈને ઊભી છે. ત્યારે હું તે જોઈશ જ્યારે તું પરણીને આવીશ કે તારી બોવરાણી કેવી છે. લેને અત્યારે જ કહી દઉં. કહી દઉં? હા. નાકમાં નથણી, આંખ્યું અણિયાળી, હોઠ ગુલાબી, લાંબો લાંબો ચોટલો, હાથમાં ઘોડી અને ચુંદડી. બસ બસ બસ, બહુ થયું હો. હાલ મંદિરે દર્શન કરી આવ્યા. લે હાલ. માયા ઓ 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
શું માંગ્યું માતાજી પાસે? પેલા તું કે ને. ના, પેલા તું કે. ના ના, પેલા તું કે ને. નહીં, તું કે. તારો ચૂડી ને ચાંદલો અમર રહે અને તું અખંડ સૌભાગ્યવતી રહે, એવું જ વરદાન મેં માંગ્યું. અરે વાહ, માતાજીએ તો તે માંગ્યું પહેલા જ તને આપી દીધું. અરે આ તો જોગ માયા ખોડિયાર છે, એના ચરણોમાં જે કોઈ આવે ને એના બધા જ ઓરતા પૂરા થાય છે. માં ખોડિયાના દર્શન કરીએ તો સંતોષ થાય. અરે ભાઈ, ભાઈ તમે કેટલા રૂપાળા છો, કેટલા સુંદર છો તમે. અરે ભાઈ, ક્યાંક મારી નજર ના લાગી જાય. આરાધા, એ તો તમે ઓળખા ન પણ કરાવત ને તોય ઓળખી ગઈ હોત. એ ભાઈ, કહું શું? ભાભી કહું, એને જ પૂછી જો ને. અરે ભાઈ, હવે અમને સગપણી ચુંદડી ઓઢાડીને લગ્નના માંડવે લઈ આવો. ના હો, સૌપ્રથમ તને લગ્નના માંડવેથી વળાવીશું. આવો, ઓળખ્યા ઓળખ્યા. અરે બેન, તારા માટે મૂર્તિઓ ત્યાં જાતે જ પસંદ કરી લીધો. એ વરરાજા, હવે ઘોડે ચડીને લગ્નના માંડવે આવો એટલે. એ બેન, જોજે. દેવરાજ, આટલા હરખ અને વૈજ્ઞાનિક વાત કહું? હા દેવરાજ, હા, પ્રેમ કરવો સહેલો છે પણ એને નિભાવવો મુશ્કેલ છે, એમ જ ને? પણ આ તો પવિત્ર પ્રેમનો અખંડ દીવો છે, જગતની કોઈ તાકાત નથી કે એના તેજને કોઈ બુઝાવી શકે, પછી ભલે ને વંટોળ ચડે કે આકાશમાં આંધી આવે. અને એ જ પ્રીત જ્યારે પાનીતર ઓડીને આંગણી પગલા માંડે ને, ત્યારે એના પોખણા અને વધામણા થાય. જ્યારે આવકારના તોરણો તો કોક જ ઘરના ટોટલે બાંધ્યા હોય, એમાં એમાં મારી બેન તો. બોલ બોલ માધવ. મારી બેન તો લગ્નના માંડવી ચોરીના ફેરા ફરતા એક ડગલું દેનારી. તારા આગને એના પગનું એક પગલું જોઈને ઝાકારો તો. કરના આગણા કરતા જગત મોટું છે માધવ, અને એમ છતાંય વિશ્વાસ ના આવતો હોય તો અમારા પ્રીતનું પ્રમાણ માટેલવાળી મા ખોડિયારે જ આપ્યું છે. દેવરાજ, બેન, બેના, ભાઈ, અમૃત. અજમી ઘડી તેરડિયા મણી, અજમી ઘડી તેરડિયા મણી. મુંબઈ ને મદ્રાસ ને માર ગોળી અને અઠે દ્વારકા. તને ખબર છે નાનકા, હું તને દત્તક લેવાની છું. ગગા, દત્તક લેવાની છે? તને ખબર છે હંદીએ જાહો ચલાવી નો માલિક હવે તું એકલો. પણ તારે એક કામ કરવાનું છે, આ ઓલો માધવો રાધાડીને પૈણે ને એ પહેલા તારી એરિયાને પૈણવાનું છે, એટલે કે હું તારું ચોખ્ઠું એરિયા ફિટ કરી દઈશ અને પછી તો તારા લગ્નની શરણાઈ વાગશે ને માધવ ઊભો ને ઊભો હળકશે. પણ પેલી રાધા માનશે ખરી ભાઈ? અરે તું જોતો ખરો, ઉલ્લો ભરીને સોનું દઈશ ને એટલે રાધાડી તો શું એનો બાપ પણ પૂછડી પટપટાવતો આવશે. કરમણભાઈ, ઓ કરમણભાઈ, ઘરમાં છો કે? ઓ, આવો આવો માનભાઈ આવો. આજે તમે અમારા આંગણે? હા, હરખના નોતરા લઈને આવી છું. ઓ, રાધા ક્યાં? અંદર ઘરમાં કામ કરે છે. હું તમારી દીકરી રાધા માટે મારા એક ના એક ભત્રીજાનું માગું લઈને આવી છું. માગું? કેમ? અરે શું વાત કરું તમને કરમણભાઈ, મારા ભત્રીજામાં તો કેટલાય માગ આવે છે પણ કોણ જાણે કેમ મન નથી માનતું. એવામાં મને જીવું મળી એટલે એને મને કીધું. અરે ગાંધી, આખા ગામમાં શું ફાફા મારે છે,
તારા ઘરના આંગણે જ તો મોતીના દાણા જેવી બહુ છે. મારા મનમાં થયું કે હા વાત તો સાચી. કરમણ ભાઈ શુભ ચોગડી જોઈને આવી છું, તમે હા પાડી દો એટલે હાઉ. ઊંચા ખોરડાને આંગણે તમારી રાધા રાજ કરશે, રાજ અને લીલા લહેર કરશે. અમારી સાહેબીની વધારે તો શું વાત કરું, પણ તમારી દીકરી સોનાની ગોળીએ છાશના વલોણા કરશે. કરમણભાઈ ઊંચા ખોરડા અને સોનાની ગોળીમાં સુખ થોડા સમાણા છે માનભાઈ, અને મારી દીકરી રાધાના લાડકોળ પૂરા કરનારી તો બેઠી છે રાજપરાવાળી આઈ માં ખોડિયાર જોગ માયા જગદંબા. હાજરા હજુર છે ખોડિયાર. ખોડિયાર ને ચુંદડી ચડાવી નારિયેળનો પૂજાપો ધરીને નમન થાય. ઓહો માનબા, તમે આજે અમારા આંગણે? તારા સગપણની વાત લઈને આવી છું. સગપણ? હા, મારા ભાઈના દીકરાની સગપણની ચુંદડી. માનબા, તમે ભાન તો નથી ભૂલ્યા ને? બીજા કોઈની ચુંદડી આ રાધા ક્યારે નહીં ઓઢે. એમ તો હું પણ જાણું કે રાધા કોની ચુંદડી ઓઢશે. હવે તો આ રાધા ચુંદડી ઓઢશે તો ફક્ત માધવના નામની, બીજા કોઈના નામની ચુંદડી મારા માટે મરતા પરના ખાપણ જેવી છે. અને માનબા, તમે સારી રીતે જાણો છો કે હું માધવને નાનપણથી પ્રેમ કરું છું, છતાં તમે મારા માટે બીજા કોઈના નામની ચુંદડી ઓઢાડવા લાવ્યા છો. માં ખરા, પણ આખરે જો તો સાવકાશ ને. છોકરી શું બોલે છે, નું ભાન છે તને? ભાન તો તમે ભૂલી ગયા છો માનબા. સોનાના ઘરેણાની છાપમાં આ રાધાની પ્રીતને તોડવા આવ્યા છો તમે. અરે છોકરી, હું તો કંકાવટીમાં હરખના હેતને ઘોડીને આવી હતી, પણ નહીં કરમણ ભાઈ, તમારી દીકરીએ એમાં કાજળ ઘોળ્યું છે. માનભાઈ વિચાર કરીને બોલજો, મને મારી દીકરી ઉપર સંપૂર્ણ ભરોસો છે, એ કોઈ દિવસ ખોટું પગલું ભરે જ નહીં, અને એના લગ્ન પણ એની ઈચ્છા પ્રમાણે જ થશે. ઠીક છે, ત્યારે હું જોઉં છું કે એના લગ્ન કેવા થાય છે. ને માધવાની આંગણે તમારી દીકરી પ્રીતનું પાનેતર પહેરીને કેવા ડગ માંડે છે એ હું જોઉં છું. એના આંગણે પગલા માંડતા તો સાક્ષાત વિધાતા આવે ને તોય મને નહીં રોકી શકે. તો તમે શું છો, જાઓ જાઓ, નીકળી જાઓ મારા ઘરમાંથી. હે છોકરી, તે તે આજે મારે કાળજે કાળમો કા કર્યો છે. પરિણામ ભોગવવા તૈયાર રહેજે માધવાની મહારાણી. પરિણામ પરિણામ તો હવે માં ખોડિયારના હાથમાં છે. ઘર આવી ગયો. બાપુ બાપુ, આ બાપુને પગે પડે. પાય લાગુ બાપુ. બાપુ, હું આની સાથે લગ્ન કરવા માંગુ છું. દીકરા, તે શું આને પસંદ કરી છે? અરે ક્યાં આપણું ખોરડું, અને ક્યાં 2% લંગડી છોકરી? અરે તારા માટે તો મોટા આબરૂદાર ઘરના માગા આવે છે. બાપુ, ગાડા ભરીને કરિયાવર આપવા તૈયાર છે. આનો ભાઈ શું મારા કયા પ્રમાણે કરિયાવર આપશે? બાપુ, અમે એકબીજાને નાનપણથી ચાહીએ છીએ. ચાહવાથી પેટ નથી ભરાતા દીકરા, મારે તો કરિયાવર જોઈએ છે, કરિયાવર. અને આમ લંગડી છોકરીથી ઘર ન શોભે. અને તને અને તને આ ઘરમાં આવવાની હિંમત કેવી રીતે થઈ બાપુ? અને સાંભળ, જો તારો ભાઈ મારા કયા પ્રમાણે કરિયાવર આપવાની તાકાત રાખતો હશે ને, તો જ મારા દેવરા સાથે તારા લગ્ન થશે, નહીં તો ભૂલી જજે એને. બાપુ, જા. અમરત, હું ઊભી છું કેમ? જાય છે. અમરત, અમરત, સાંભળ દીકરા, કાન ખોલીને સાંભળી લે. જ્યાં સુધી એ ભરપૂર કરિયાવર નહીં લાવે ને, ત્યાં સુધી તું લગ્નનો વિચાર કરવો છોડી દેજે, સમજો? અને સાંભળ, મને પૂછ્યા વગર કંઈ પણ પગલું ભર્યું છે ને, તો તું મારું મરેલું મોઢું જોઈશ. આઈ ખોડિયાર, મને બહુ ચિંતા થાય છે આ છોડી. એ માડી, ક્યાંની અહીં બેઠી બેઠી હું ચિંતા કર્યા કરે? અરે આપણી આ અમૃત હવારથી બહાર ગઈ છે, હજી લગન ના આવી. એક તો બિચારીના પગે ખોડ ને કોણ જાણે ક્યાં ગઈ હશે. અરે દાદી માં, તમે નહકની ચિંતા કરો છો. અરે આપણી અમૃત અહીંયા જ ક્યાંક હશે. જો તમે ચિંતા ના કરતા, હું હમણાં જ ગોતીને લાવું છું. લે ઝટ જા બેટા, તું ઝટ જા.
बेटा अमृत, बेटा अमृत। माँ, उठ दिकरी। हे आई खोड़ियार, दिकरी माना खोड़े विसामो लेवा ना आवे, तो बीजे क्या जाए? अरे तारा थी मोटू मायर हूँ जगत में बीजे क्या गोतू? ते तो कई कांधलों ने आँखियों आपी चे। મારા જેવા અપંગો ને ખંભા કરીને સાચા કર્યા છે લોકો સો સો ગાંવ થી પગપાળા કરીને તારી જાત્રાએ આવે છે તો પછી મારો શું વાંક છે માં મારો શું અપરાધ છે મને તારા ચરણોમાં લઈ લે માં કારણ કે આ સંસારના લોકો મને જીવવા નહીં દે માં જવાબ આપ માં ધીરજ રાખ દીકરી તે મને માં કહે છે ને તને તારી માં પર વિશ્વાસ નથી જ્યારે જ્યારે મારા ભક્તોએ મને કષ્ટોમાં યાદ કરી છે ત્યારે મેં એમને સદાય સહાય કરી છે દીકરી તારા બધા દુઃખોનું નિવારણ થઈ જશે જા દીકરી સૌ સારાવાના થશે જા જય ખોડિયાર માં અમૃત એ અમૃત અરે આ તો અમૃત ની ઘોડી દેવું અમૃત લે આ તારી ઘોડી હવે આ ઘોડી ની મારે કોઈ જરૂર નથી કેમ દેવું આ ઘોડિયા ની કૃપા થી મારા પગ સાજા થઈ ગયા મારું દુઃખ સદાય ને માટે ટળી ગયું દેવું હું સાજી થઈ ગઈ મારા પગ સાજા થઈ ગયા દેવું જો હું મારા પગ પર ઊભી છું જો અરે વાહ જય ખોડિયાલ માં હવે દુનિયાની કોઈ તાકાત આપણને લગ્ન કરતા નહીં રોકી શકે
સુર મારી આંગળી ના ઠેરવે સરગમ વગતી જાય રે ગોરી આજ મારી સંગે ઝૂમી હે હા આજ મારી સંગે ઝૂમી હે આજ તારા ઢોલી રમવું છે મારી આજ તારા ઢોલી રમવું છે પ્રસન્ન થઈ મને મારા પગ સાચા કરી દીધા દાદી માં અરે તું તો બહુ ભાગ્યશાળી છે બેટા બહુ ભાગ્યશાળી જયરામ બેટા જયરામ જો આ ચમત્કાર અરે મારી દીકરી આવી ગઈ સમજુ જો હારી થઈ ગઈ મારી દીકરી હું તો માની જ નથી શકતી આઈ ખોડિયાની અસીમ કૃપા થઈ આપણા પર આઈ ખોડિયાનો ચમત્કાર એમની લીલા અપરંપાર છે જય ખોડિયાર તમે કોણ હું અમૃતની મૈયર અને પિયર બસ આટલી જ મારી ઓળખાણ કઈ સમજણ ન પડી તને કર્યાવરની લગન લાગી છે ને તો આ લે અમૃતનો કર્યાવર હવે તો તારા દીકરાની જાન જોડીને મારી લાડકી દીકરીના લગનના માંડવે પરણાવવા આવીશ ને હવે તો એના પગ પણ સાજા થઈ ગયા છે હા હા જરૂર 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 આવીશ અહીંયા આઈ ખોડિયારના આશીષ આપણા પર ઉતરા છે આપણી અમૃત સાજી થઈ ગઈ હવે એના કોડ પૂરા કરવાનો અવસર આવ્યો છે કોઈ સારો મુરતી કોતી આપણે અમૃતના હાથ પીળા કરી દઈએ બેટા દાદીમા મેં મુરતીઓ જોઈ રાખ્યો છે આપણા રસિકલાલનો દીકરો દેવરાજ આપણી અમૃત અને દેવરાજના મન પણ મળેલા છે અરે તો પછી વાટ કોને જુઓ છો કરો કંકુના છોકરી મારા માટે હા નથી પડતી તો એટલે પછી મેં કીધું કે તમારા જો કોણ થાય અમને આવીને ઉભા રહો પરણી જશો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ઓમ શુભમુહૂર્તમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ
તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ વિદ્યાબલં દૈવ બલં તદેવ લક્ષ્મીપતે તેંદ્રિયુગમ સ્મરામિ. સમાઈ જજે, પિયરાને ભૂલી જજે. એક વાત યાદ રાખજે દીકરા, સાસરિયાથી ચાર જણાની કાંધે નીકળવું એ જ પૂરનું ગામ છે. અમૃત, બાપુ, અરે મારી સોઈ, મારા આંગણાની ભારે ઉડી. બેટા હવે પારકે ઘેર તારા બાપ ની આપણું વધારવી કે ઘટાડવી તારા હાથમાં છે. દીકરી સુખી રહેજે, દીકરી સુખી રહેજે. બેન, આજે તું અમને છોડીને જાય છે બેન. તારા એક ગરીબ ભાઈના આશીર્વાદ છે કે તને ક્યારેક કાંટો પણ ના વાગે. સુખી રહી મારી બહેન, સુખી રહી. દેવરાજ, મારા કાળ જલ કટકાને તમને સોંપી રહ્યો છું, એનું ધ્યાન રાખજો. કરજો આઈ ખોડિયાર, વરાણા વાળી જોગમાયા અમારી જોડીને અખંડ રાખજો. વરાણા વાળી આઈ ખોડિયાર, તમારા ઘરે પારણું બાંધે. વરાણા વાળી માં ખમ્મા કરજો. મારા રોયા લગ્ન કરી તમે લોકો.
અરે રે આ હું કરી નાખ્યું તમે અરે હું કણી હું કણી મેં નહોતું કીધું તમારા ઘેમાં તોડી નાખી એક દી ગીતા નામ તોડી નાખ્યા ને તમે ત્યાં કહેતા હતા કે છોકરી નહીં નહું નહીં નહું નહીં નહું પૈસી હવે જે ધાબા રોટલી થઈ ગયું શું કરીએ અમારી એકની એક દીકરી છે ને સુખી રાખજે ભઈલા આટી ઈ તમે ચિંતા ન કરો હો હું દિલનો બહુ મોટો માણસ છું તમારી દીકરીને ફૂલની જેમ આચવી આચું કહું છું અમે મોરબી પાછા જાય છે અને મોરબીમાં નવું ઘર લઈને પછી તમે અમારી હારે રહેવા આવજો હો સાહેબ શું લાગે છે એમનો કાર્ડિયોગ્રામ કરાવવો પડશે હાર્ટની તકલીફ છે એટલે જલ્દી કરાવવો પડશે પણ સારું તો થઈ જશે ને માં ખોડિયાર જાણે તો મેરો ના દાદા લાજ રાખજો ડોક્ટર સાહેબ મારા ભાઈ જીવનને કેમ છે હવે એમને મોટો એટેક આવ્યો છે બચવાની શક્યતા ઓછી છે એવું ના બોલો ડોક્ટર સાહેબ એવું ના બોલો મારી 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 માં ખોડિયાર તારી જોત નાજવાળા મને ઝાખા કા લાગે અમંગળના એંધાણ કા વર્તાય મારું મન ગભરાય છે માં મારું મન ગભરાય છે મારી હા હા જયરામ મારી કેમ હું થયું આમ રડે છે કા મારી જીવનની તબિયત બહુ જ ખરાબ છે હાય હાય મારી ડોક્ટરનું કહેવું છે કે હવે તો આવી ખોડિયાનો ચમત્કાર જ એને બચાવી શકે એમ છે હાલો હાલો આપણે એને ઘરે જઈએ આ પાણી પી લ્યો બધું ઠીક થઈ જશે માધવ નો આવ્યો મારો જરા ભાઈ નો આવ્યો મારી મા નો આવી અરે મુંઘારીઓ ને સેવણ હોય તો બોલવાનું તો બંધ કરો કોઈ નથી આવવાનું અરે માનવાઓ માનવાઓ મહાવી મા જીવન બેટા જીવન માનવાઓ આ બારણો ઉઘાડો બેટા બારણો ઉઘાડો કોઈ નથી તમને ખોટા ભ્રમ થાય છે અરે જો તો કરી મારી માં આવી લાગે છે જો છું સાથીથી પડાર્યો ને કોઈ માં ને ભાઈ કોઈ નથી આવવાના શું છે તમારે અરે શાંતિથી જીવવા તો દો કોણ વાહે પડું છે તેટલા બોકા હપાડો છો અરે માનવાઓ મારા જીવનને હારું નથી મારે એને મળવું છે એનું મોડું જોવું છે મને જવા દે બેટા અરે ઉભા રહ્યો ત્યાં ને ત્યાં છણવાના ના જો હવે મોટા મોઢું જોવા વાળા ના ના નાનપણથી મોટો કરે તે શું આંખે પાટા બાંધ્યા હતા તે જતી જિંદગી મોઢું જોવા નીકળી પડ્યા છો અરે માનવાઓ તમે શું બોલી રહ્યા છો હા સમજણ નથી પડતી તમને માનવાઓ આ માના વહાલના સરવાણા આડે ના આવો આ ઘરના બારણે તોરણ બાંધીને મેં તમને વધાવ્યા હતા મને મને બસ બસ એટલે શું મારે તમને અંદરથી કંકુ ચોખા લાવી તમારા ઓવરણા લઈ તમને અંદર બેસાડવા હાલતા થાવ ધક્કો મારો પડી પેલા હાલતા થાવ પણ નીકળી જાઓ કહું છું અહીંથી નીકળી જાઓ નીકળી પડ્યા છે કોણ જાણે મારી જીવન ને હાલ માળી હાલ જીવન અરે તમને કેટલી વાર સમજાવું કે કોઈ નથી આવ્યું નથી તમારી માં આવી નથી તમારો ભાઈ આવ્યો નથી તમારો દીકરો આવ્યો ખોટા માં માં કરી રહ્યા છો અરે બાર તો કાળો કાગળ નથી ફરકતો કઉ છું હુઈ જાઓ છાના માના હુઈ જાઓ આઈ ખોડિયા મેં જીવનમાં ઘણા સક તક જોયા છે તારી મેર અમારા પર છે માં માં મારું જીવન મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે માં જો એને કાંક થશે ને માડી તો હું જીવી નહીં હકું માં માડી તું મારા પ્રાણ લઈ લે પણ મારા જીવનને બચાવી લે માડી મારા જીવનને બચાવી લે માડી મારા જીવનને બચાવી લે મારી
મારી મારી મારી મારી આપણા મારી છે તે આપણે છોડીને ચાલ્યા ગયા આ જે હું કર્યું મારી અરે જીવન નો જીવ બચાવવા તે તારા પ્રાણ આપી દીધા મારી જયરામભાઈ હું તમને એમ પૂછું છું કે મરનારી માં તમારે એકલાની હતી, મારી જનેતા નહોતી? ના ના, હું એમ કહું છું કે એને કાન ધાપવા માટે મને ન બોલાવ્યો અને અંત સમયે એના મોઢામાં પાણીની અંજલી આપવાનું ન કીધું મને? અરે તારા જેવો દીકરો જો અંત ઘડીએ જનેતાને જળની અંજલી આપે ને તો માનો આત્મા અવગતિ પામે જીવન અવગતિ. ઘરના ભાગલા પાડનાર કયા મોઢે માની અંજલી આપવાની વાતો કરે છે? અરે જેના ઘરની ડેલીએ માથા પછાડી પછાડીને માં પાછી વળી તો એના હૈયાની ડેલી ના ઉઘડી એવા કળ મીંડ પથ્થર જેવો દીકરો અરે માની નનામીને કાંધાપાની વાતો કરે છે. માધવ બેટા હું ના બોલ, અરે આ તને શોભતું નથી બેટા. દીકરાના જીવતરના રખોપા માટે જે જનેતાએ આ ખોડિયારના ચરણોમાં પોતાના પ્રાણનો પૂજાપો ચઢાવ્યો એવી ત્યાગ મૂર્તિ માને હવે તમને માં કહેવાનો પણ અધિકાર નથી. આવું ના બોલ બેટા, અરે આ તારો બાપ છે. હા બાપ છે, પણ બાપની લાગણીની સરવણી સુકાઈ ગઈ છે અને બાપના હેત આ આવનારી માએ ગણે ટૂંકો દઈ દીધો છે, ટૂંકો દઈ દીધો છે. હવે જ્યાં તમને કોઈ ગણતું નથી ત્યાં ઉભા શું છો? હાલતા થમને એમની જોડે જીભા જોડી કરાવ્યા, હાલો હાલો જેને જવું તું હાલતા થયા, અમે ફેરું પાન તો હતા જ, એમની વાય રડવાનું શું? દાદીમા રોજ તમને યાદ કરીને આંખોમાં તમારા સપના જોઉં છું. શું તમે મારાથી રિસાઈ ગયા છો? અમરત અમરત દેવુ અમરત, અરે તારી આંખોમાંથી આંસુડાની વાદળી વરસી રહી છે. દાદી માં તો માં ખોડિયારની સેવા કરવા માટે સ્વર્ગમાં ગયા છે. દેવુ લોકો કહે છે માણસ મરી જાય પછી સ્વર્ગમાં જાય છે, એ સ્વર્ગ તો આકાશથી ઊંચું હોય ને, મારા દાદીમા પણ સ્વર્ગમાં હશો ને, પણ હું રોજ દાદીમાને યાદ કરી ને ક્યારની આકાશ સામે જોઉં છું, પણ દાદીમા તો. અરે ગાંડી, આજે તો તું દાદીમાને સંભાળીને સુઈ જાજે, દાદીમા જરૂર તારા સપનામાં આવશે. સાચે? હા હા, તું સાચું બોલે છે. મારે તને આજે એક વાત કહેવી છે. મને ખબર છે કે તું અને મારી રાધા નાનપણથી જ એકબીજા સાથે રમો છો, હરો છો, ફરો છો, પરંતુ હવે તમે મોટા થયા અને હવે આ સમાજ મને ચૂંટી ખાય છે. જો તમે લોકો લગ્ન કરી લો તો વધારે સારું. બાપુજી હું તમને એ જ કહેવાનો હતો, પણ કેતા જીભ નથી ઉપડતી, કારણ હું એક ગરીબ ઘરનો છોકરો, તમારી આ જાહો જલાલી છે એ મારી પાસે નથી, એટલે. હું જાણું છું બેટા, પરંતુ મારી દીકરીને જેમાં સુખ દેખાતું હોય અને જો તમે બંને સુખી રહેતા હો તો એનાથી વધારે રૂડું શું? બાપુજી હવે તો બસ ઝટ સારું મુહૂર્ત જોઈને ચોરીના ચાર ફેરા ફેરવી લઉં તમારા, એટલે મારા મનને હાશ થાય. બાપુજી સુખી રહે બેટા. બાપુ Thank you.
જાગો હવે તો કઈ કરો. હા હા જાણું છું, એ માધવ ને હું સારી રીતે જાણું છું, જેના આંગણે થી મને ચાકારો મળ્યો હતો. હા એટલે તો કહું છું બાપજી કે બદલો લેવાનો આજ તો મોકો છે. અરે જાગો ને કઈ કરો કહું છું. કરીશ, જરૂર કરીશ. જમીન બાંધું, આકાશ બાંધું, સાત સમંદર બાંધું, દસે દિશા બાંધું. અને અડધી રાતે એના ઘર પર નાખી દેજે. જેવી આજ્ઞા બાપજી. ભૈરવનાથજીની જય. ભૈરવનાથ બાબાનો જય. જય બાબા ભૈરવનાથ. જય બાબા ભૈરવનાથ. જય ભૈરવનાથ બાબા. જય ભૈરવનાથ બાપા. મારું કામ પૂરું કરજો. રઘુપતિ રાઘવ રાજા રામ પાવન સીતારામ. મારા કબૂતર અક્કલ વાળા છે. માનભાઈ કબૂતર છે એમાં અક્કલ ની વાત ક્યાંથી આવી? અરે ગાંગલી તને ખબર નહીં પડે, જો હું તને સમજાવું. તું દાણા નાખતી હતી ત્યારે કબૂતર એને વજાના શાંતિથી ચડતા હતા, બરાબર છે? અને જેવી અવડિયા દાણા નાખવા આવી એવા કબૂતર હુડુડુ હાજ કરતા ઉડી ગયા. એ જાય મુઠ્ઠી વાર્તા. તારી વાત તો સાચી,
પણ મારું આવું કેમ? હું તને અમથમથી ગાંગલી કહું છું, એલી એ તારામાં તો કબૂતર જેટલી અક્કલ નથી. કા કાકા કરમા કાગડી, જો હું તને કહું, તારે છોકરા કેટલા? એક. એક ને? એક તો છે ને, અહીંયા તો એક નાય વાંધા. અરે હરે રાધા, એ રાધા, રાધા. અરે રાધા, તું અહીંયા ઊભી છે? અરે હું તો તને ગોતી ગોતીને થાક્યો. રાધા, કેમ કઈ બોલતી નથી? હમ, અરે આમ જો ને, અરે તારી આંખોમાં આંસુ, શું વાત છે? માધવ, મારે તમને એક વાત કેવી છે. તો કહે ને. માધવ, મારે એક વાત માનશો? મેં તારી કઈ વાત નથી માની, બોલ ને. હવે હવે મારાથી સહન નથી થતું, મારા કાજુ કપાઈ જાય છે. વાંજોઈ વાંજોઈના મેના મારાથી નથી સંભળાતા. હું તમને સંતાન નથી આપી શકતી, એટલે એટલે તમને વિનંતી છું કે તમે 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 બેચા લગ્ન કરી લો. રાજા, આ તું શું બોલે છે? ગાડી થઈ ગઈ છે? અરે બીજી પત્નીનો વિચાર કરવો પણ મારા માટે પાપ છે. રાધા, જો તું મને સુખી જોવા માંગતી હોય તો આવું ફરી ક્યારેય ના બોલતી. અને શ્રદ્ધા રાખ, ડોક્ટરને બતાવીશું. માં ખોડિયાર પાસે રાજપરા જઈને માને વિનવીએ, માને વિનવીએ. માં ખોડિયાર,
સાક્ષી આપો. વાંજિયા મેળા ખોડલ માં ભાંગજો હો માં. જય ખોડિયાર માં. માં માં આઈ ખોડિયાર, તું તો હજરા હજુર છે, પણ અમારી એવી કઈ ભૂલ થઈ ગઈ જેની તું અમને સજા આપે છે માં? અરે અમારા લગ્નના વાળા વાયા, પણ શેર માટેની ખોટ રહી ગઈ છે માં, એને પૂરી કર માં, અમારી પર દયા કરો માં. માં, હે રાજપરાવાળી જોગમાયા, ઘરમાં ઘોડીઓ બંધાવવા માં, દીકરી આ દીકરી આજે માં પાસે આવી છે માં. મારો તો મૈયર પિયર એટલે તું જ છે માં. દીકરીના દુઃખની વાત માને નહીં કરે તો બીજા કોને કરે માં? દીકરાને હલરડે ગાવાનું સપનું આંખોમાં લઈને આવી છું માં. મારું સપનું પૂરું કર માં, મારું સપનું પૂરું કર. ખમ્મા કરો બેન, ખમ્મા કરો. આલો આ ખોડિયાર તમારી મનોકામના પૂરી કરે. જય ખોડિયાર. માતાજીનો પ્રસાદ લ્યો. બોલો ખોડિયાર માનો જય. આજે હું મોડો આવીશ. હા, આજે મારી વાટ ના જોતી. કેમ? કેમ કે ગામે ગામની છોડીઓને મારા હાથની બંગડીઓ તો પહેરાવું ને. ગામની છોકરીઓ તમારા હાથે બંગડીઓ નહીં પહેરે તો કઈ રહી નહીં જાય. તો ભલે હું જાઉં છું. મોડા આવશો તો સાકર નહીં ખોલું. હા, કેમ ને? આમ પણ આજે હું મારા ભાભીના શ્રીમંતમાં જવાની છું. શ્રીમંત? હા. બોલ તારું શ્રીમત ક્યારે? બાપા કાળા અડદ લ્યો. જય ભૈરવના. જય ભૈરવના. આલે અખાડું માટલું
હું શું કરું, મને સમજાવજો. ઊંધું ન થઈ જાય ક્યાંક? હા બાપજી, હું કરવાનું? અને ખાડો ખોદી દાટી દેજે. જ્યાં સુધી આ માટલું ખાડામાં હશે ત્યાં સુધી દુનિયાની કોઈ પણ તાકાત બાળકને માના પેટમાંથી બહાર નહીં લાવી શકે. જય ભૈરવનાથ, જય ભૈરવનાથ. હાલો 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 હાલો, જય ભૈરવના. દાટી દે એ સરસ. એની રીતે દાટજે કે આ કોઈ ની બહાર નીકળે નહીં. ભાભી, ભાભી શું થાય છે? માં માં જો ભાભીને શું થાય છે? શું ભાભી પડે છે? માં ક્યાં અંદર આવે છે? માં ઓકે ઓકે, અમને દાટ દાટ લાગે છે. માં આઈ ખોડિયાર, આઈ ખોડિયાર, કૃપા કરી રાધાની આ દુઃખમાંથી છુટકારો આપો. માં છુટકારો આપો. બાપુ, બાપુ જલ્દી ડોક્ટરને બોલાવો. બાપુ, રાધા મોટા બાપુ હમણાં જ ડોક્ટર ને લઈને આવશે. અમે માટેલ ગામ જઈએ. હાલ બેન, હાલ. જય ખોડિયાર માં. અરે આમ ઉતાવળે ક્યાં ચાલ્યા? અરે દેવું, રાધા ભાભી ખૂબ જ પીડાઈ રહ્યા છે, એટલે અમે આ ખોડિયાર ને વિનવવા માટે ગામ જઈ રહ્યા છીએ. તો હાલો હું પણ તમારી સાથે આવું. જય ખોડિયાર, જય ખોડિયાર માં. એ ખોડલ ખોડલ તારા ખેતર ના અમે છોડવા ચા, એ પણ લીલા લે રાતા રાખજે, એ મારી ખલક માં ખોડિયા. તમે માંડવું મળી, અરે મતલ તમે માંડવું મળી, વાગે ડમર ડાક ખોડલ માં વારે આવો.
ભુખિયારા ના ઘેર તારી અસીમ કૃપાથી અમને તારા દર્શન તો થયા અને મેં ધન્ય થઈ ગયા, પણ જે પાપીઓ આ કામ કર્યું છે એને જરૂર સજા આપજે માં, એવી અમારી પ્રાર્થના છે માં. મારા ઉપર કરેલા ઉપકારનો બદલો વાળવાનો આજે મને મોકો મળ્યો છે.
અગર લાગે છે. દાદા દાદી બની ગયા. હે જોગમાયા ખોડિયાર, તારી લીલા અપરંપાર છે માં.